એવું નથી, કૃષ્ણ કરે એમ થાય નહીં આપણાથી. શું કામ એને? મને ખાલી એટલો જવાબ આપો તમે કે તમે ભણી ગણીને મોટા થાવ, બાળપણથી પ્રાથમિક શાળાથી બે જણા તમે બે મિત્રો છો, એમાં તમે અબજોપતિ થઈ ગયા છો અને તમારો મિત્ર સાવ હજી નાનો નાનો છે, એના જીવનમાં ગરીબાઈ રહી ગઈ, અને તમને જ્યારે એ મિત્ર વર્ષો પછી તમારે ઓફિસ તમારા શહેરમાં તમને મળવા માટે આવે, તમારી ઓફિસમાં મળવા આવે, તો મને બતાવો તમે એ મિત્રને કદાચ ઓળખી જાઓ, એને આવકાર આપો, બેસાડો ક્યાં? જાગો, જાગો ગ્રાહક, જાગો. મારો પ્રશ્ન છે તમને કે વર્ષો પછી તમને મળેલો તમારો મિત્ર ગરીબ હોય, કપડાનો એની પાસે હરખું ભાન ન હોય, મેલા જેવા કપડા પહેર્યા હોય, તૂટી ગયેલા કપડા પહેર્યા હોય, દાઢીના વાળ વધી ગયા હોય, અને એવો મિત્ર તમને મળે, તમે આવકાર આપો, તમારી ઓફિસમાં લઈ જાઓ, તમે બેસાડો ક્યાં? તમે એને કાં તો તમારા ટેબલની સામે એકાદી ખુરશી અથવા તો સોફા પર બેસાડો, કાં વધારે તમારો પ્રિય મિત્ર હતો અને વર્ષો પછી મળ્યો એટલો બધો પ્રેમ આવી જાય તો તમે જે ખુરશીમાં બેસો છો એ બાજુમાં એક ખુરશી નાખીને તમારી બાજુમાં બેહાડો, અહીંયા બેસજા, વાંધો નહીં. હે, આનાથી વિશેષ તમે કાંઈ ન કરી શકો. તો આનાથી વિશેષ કૃષ્ણએ કર્યું છે કે જ્યારે સુદામા દરિદ્ર બ્રાહ્મણ જ્યારે દ્વારિકામાં ભગવાનને મળવા આવે છે ત્યારે પરમાત્મા એના પોતાના મિત્રને જે સિંહાસન ઉપર કૃષ્ણ બેસતા હતા એ સિંહાસન ઉપર સુદામાને બેહરા, બેસ સુદામા મારા સિંહાસન ઉપર તું બેસ જા. કૃષ્ણ આ કરી શકે છે.